वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा रुपया 230 करोड़ विकास विविध कामों ई खातमुहूर्त और लोकार्पण मुख्यमंत्री विजय रूपाणी हस्ते कर आ प्रसंगे नरेन्द्र भाई मोदी नो युग ईमानदारी नो युग छे एटले विकास थई रह्यो छे एवी लागणी व्यक्त करता मुख्यमंत्री विजय रूपाणीए जणाव्युं के कोरोना सामे अभूतपूर्व लड़त आपवानी साथे छेल्ला 6 महिनामां राज्यमां रूपिया 11,000 करोड़ विकास कामोने अंजाम आप्यो। वडोदराने रूपिया 400 करोड़थी वधु रकमना विकास कामोनो लाभ आप्यो छे। कोंग्रेस शासन फूटी कोड़ी ना मळती अने लोको विकासथी वंचित रहेता अमे विकासनी सरवाणी वहावी छे। अधिकारी नानी मोटी करामतों करवाती दूर रहे एवी सांकेतिक चेतवनी आपता मंत्री योगेशभाई पटेले जणाव्युं के बीएमसी ना अधिकारी चूंटणी वखते घणी जग्याए कोंग्रेसना कयागरा बनी जाय छे। एमना कहेवाथी जीते विस्तारमां पाणी वीजळी बंद करी देवातुं अने पछी एमना कहेवाथी चालु थता तेओ वावाही लूटता। हवे आ किमियां नहीं चाले, शासन तो भाजपनुं ज आवानुं छे ए समजी लेजो। म्युनिसिपल कमिश्नर पण आवा अधिकारीओने समजी नियंत्रण राखे। 2 महिनामां राज्य सरकारे 4.25 करोड़ विकासना कामो थया छे। सतत 5 वर्ष विकास कर्यो छे त्यारे पक्षना नगर सेवको तमाम बैठकों जीतवा कमर कसे, नवा सीमांकनों लाभ केवी रीते लई शकाय एनो अभ्यास करे अने बाकी विकास कामों सत्वरे पूरा करावे, लोकोनो टेको मळशे ज। नर्मदा राज्यमंत्री योगेशभाई पटेले वधुमां जणाव्युं हतुं के हालमां पाणी माटे मोर्चा निकळ्या हता, ते अंगे जाणकारी मेळवी तो खबर पड़ी हती के कोंग्रेस प्रेरित आ मोर्चा हता। तेमणे जणाव्युं के वडोदरा शहेरने पीवाना पाणीनी तंगी पड़े नहीं तेने ध्यानमां राखी प्रतापपुरा सरोवरने ऊंडू करवानी कामगीरीनुं आयोजन टूंक समयमां करवामां आवशे, जे अंगे आगामी मंगळवारे अधिकारीओ साथे बैठक योजवानुं नक्की कर्युं छे। આજે ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત ઈ શુભારંભ કામો લેવામાં આવ્યા। 230.25 કરોડના કામો આજે કરવામાં આવ્યા। ખાસ કરીને આજે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એટલે કે રીયુઝ ઓફ વેસ્ટ ટ્રીટેડ વોટર જે આપણે બને છે એનું કંપનીઓ આપણી પાસેથી લેશે। આ એક રાજ્ય સરકારનો ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને જેને કહેવાય કે ઇન્કમ જનરેટિંગ પ્રોજેક્ટ છે એનું ખાતમુહૂર્ત કર્યું। ભાયલી આપણા શહેરમાં આવ્યું એટલે વાસણા ભાયલી રોડ પર એક ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું વિથ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું। વિકલ પુલ પાસે પાણીના પ્રશ્નને અનુલક્ષીને સંપ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે જ રનબસેરા એટલે કે જે ઘરવિહોણા હોય એમને માટે ઘર બની રહે એવા G+2ના મકાનો અને સાથે જ એક ફાયર સ્ટેશનનું પણ આજે અને ખાસ બ્રિજ એક અટલાદરા માંજલપુર પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમ કુલ 5 કામના ખાતમુહૂર્ત અને સાથે જ જ્યાં પાણીની નળીકાની જરૂર હોય, ડ્રેનેજની સમસ્યા હોય, રોડ રસ્તા કરવાનો હોય એવા ટોટલ રોડ રસ્તા અને પાણી ડ્રેનેજના 19 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું અને સાથે જ ઈ લોકાર્પણના કામમાં સમાની ટાંકી તૈયાર થઈ ગઈ એનું લોકાર્પણ કર્યું। અમન સોસાયટી અને બાપોદ તળાવ પાસે જે 2 ગાર્ડન છે એનું લોકાર્પણ કર્યું અને બીજા જે કંઈ કામો આજે લોકાર્પણના કર્યા એ બદલ એ કાર્યક્રમમાં શ્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા। મંત્રીશ્રીનો, મુખ્યમંત્રીશ્રીનો અને અહીં સૌ ઉપસ્થિતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે જ સૌથી મહત્ત્વની બાબત કે અમારા ધરમપુરા વિસ્તારના પ્લિન્થ લેવલના જેમને મકાનો આપીને એમણે પોતે જાતે મકાનો બનાવ્યા જેના દસ્તાવેજનું કામ કંઈક વર્ષોથી અટવાયેલું હતું તો એ બધાને કઈ રીતે એના દસ્તાવેજ કરી શકાય માટે જે કંઈ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય એ ડોક્યુમેન્ટ્સ અપાવીને જે કંઈ એમને પૈસા ભરવાના હોય એમના પૈસા ભરાવીને જે જે ડિપાર્ટમેન્ટમાં ભરાવ્યા હોય એ પ્રમાણે કરીને આજે એમને દસ્તાવેજ આપવામાં આવ્યા અને જે બાકી રહેલા છે એને પણ પ્રોસિજરમાં છે એટલે આગામી દિવસોમાં એમને પણ ચોક્કસ દસ્તાવેજ કરી આપીશું જેથી એમને પોતાનું ઘર છે એ પોતાના જ નામ પર થાય એવી જે વ્યવસ્થા કરવામાં આવી એ બદલ એ વિસ્તારના નાગરિકો મારી સાથે ઊભા છે મારા ધરમપુરાના અને એમને પોતે પણ આનંદની લાગણી વ્યક્ત કરે છે। હું એ સૌને પણ આજે અભિનંદન આપું છું। આજે 230.25 કરોડના કામોના જે લોકાર્પણ હતા એમાં ખાસ કરીને ઈ ખાતમુહૂર્ત 197.48 કરોડ, ઈ શુભારંભ 18.88 કરોડ, લોકાર્પણ 13.89 કરોડ, એમ કરીને 230.25 કરોડના કામોના જે આપણે કામ આજે જાહેરાત કરી વિજયભાઈ રૂપાણીજી દ્વારા, તેમજ ગયા મહિને 322.56 કરોડ એ કામોને આ જ ગાંધીનગર ગૃહમાં આપણે જાહેરાત કરેલી। એમાંથી એક જ મહિનામાં ગુજરાત સરકારે 550 કરોડના કામોમાં 450 કરોડ રૂપિયા ગુજરાત સરકારે આપ્યા છે। ખાસ કરીને સેવા સદન દ્વારા સારા કામ થાય, ખરાબ કામ થાય નહીં,
અમલદારો ધ્યાન આપે અને કોઈ પણ કામગીરી નક્કર કામગીરી થાય એવું અમારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી બી જાણે છે. ખાસ કરીને વડોદરા શહેર સ્વચ્છ રહે એ માટે વોર્ડ ઓફિસરો જાતે જઈને, 12 વોર્ડ ઓફિસરો છે, સવારે 2 કલાક પોતાના વોર્ડમાં ફરે, ગલી કૂચીઓમાં ફરે, જે લોકો કચરો નાખતા હોય, દુકાનવાલા હોય, ફેરિયાવાલા હોય, એ કચરો નાખે અને દંડ 100 રૂપિયા કરે. ખાસ કરીને બીજો અગત્યની વાત જે મેં આજે કહી છે કે જે વડોદરા શહેરને પાણીની તૂટ પડે છે એ માટે પ્રતાપ સરોવરનો આપણે વડોદરાના છેવાડે જે પ્રતાપ સરોવર આવેલું છે એ 1000 એકર જેટલું છે, એને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં કોર્પોરેશન લાગેલું છે. એના માટે આવતા મંગળવારે ગાંધીનગરમાં મિટિંગ પણ મારી ઓફિસમાં રાખેલી છે અને આ સરોવર જો ઊંડું કરવામાં આવે, એને પારો બાંધવામાં આવે તો મને લાગે છે આટલા મોટા સરોવરમાં પાણી જે રહેશે એ પાણીથી આજવામાં એ પાણી જશે અને આપણને જે પાણીની તંગી પડે છે એના માટે પણ અહીં કોર્પોરેશનના કમિશનરશ્રી, મેયરશ્રી, અધિકારીઓને આવતા મંગળવારે ગાંધીનગર બોલાયા છે. એવી રીતે સફાઈ ઉપર ધ્યાન આપે, ગટર ઉભરાય નહીં, પાણી પૂરતું બધાને મળે અને જે બી વડોદરા શહેરની જનતા છે એનું સુખાકારી વધે. કારણ કે આટલા બધા જો પૈસા આપવામાં આવતા હોય અને જો ધ્યાન ના રાખે આપણે અધિકારીઓ, એ બી મને લાગે છે કે એના પર પણ કમિશનરે ધ્યાન રાખવું પડશે. જે તૂટેલી પાક છે એની ફરજ પડે છે કે દરેક વિસ્તારમાં ફરે અને કોઈ પણ જગ્યાએ કચરો ના પડ્યો હોય એનું ધ્યાન રાખે. ખાસ કરીને જે ભૂતકાળમાં હમણાં મહિના પહેલાં જ આપણે સયાજી હોસ્પિટલ સફાઈનો કાર્યક્રમ રાખેલો, એવા જે 2-3 અગત્યના સ્તરો છે એને પણ આપણે પૂરજોરથી ખૂણે ખાતરીથી સફાઈ કરવાનું આયોજન ગોઠવવામાં આવશે ને એ બી ટૂંક સમયમાં આપણે એની જાહેરાત કરીશું.